सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई वाला भक्तों ने थी जय स्वामी नारायण सिद्धानंद स्वामी उर्फे सद्गुरु आधारानंद स्वामी એમને શ્રી હરિચરિતામૃત સાગર એ ગ્રંથના પહેલા તરંગની અંદર કથા કહેવાની સ્વામીએ મંગલાચરણ કથા માટે કર્યું છે. મંગલાચરણ દરમિયાન સ્વામીએ પોતાનો દાસત્વ ભાવ આ તરંગ દરમિયાન રજૂ કર્યો છે. મોટા પુરુષોનું જીવન એ દર્શન તુલ્ય હોય છે. મોટા પુરુષોનું જીવન એ સ્વયં ઉપદેશ તુલ્ય હોય છે. મોટા પુરુષોની તમામ ક્રિયા એ મોક્ષ માટે મોક્ષ માર્ગની નિસરણી હોય છે. એવી રીતે સ્વામીએ પોતાનો અતિ દાસત્વ ભાવ આ પ્રથમ તરંગની અંદર રજૂ કર્યો છે. સ્વામી કહે છે, હવે હું આગળ તમને કથા કહું છું, એ બધાય સાંભળો. उत्तम नृपति के भुवन राजत श्री महाराज उत्तम सिंहासन ओपरे सुर नर मुनि शेरताज पूजा विविध प्रकार की हरिजन लीने अपार देश देश से आत है वरन ही चार प्रकार. सद्गुरु सिद्धानंद स्वामी लखे छे के देवताओ अने मनुष्यों ने मुनियों ना मुगट समान महाराजाधिराज एवा भगवान श्री हरिना दर्शन माटे દાદા ખાચરના દરબારની અંદર અનેકા અનેક હરિભક્તો, ચારે વર્ણના હરિભક્તો, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર, ચારેય વર્ણના હરિભક્તો જ્યાં ભગવાન દાદા ખાચરના દરબારમાં સર્વોત્તમ સિંહાસન ઉપર બિરાજમાન છે ત્યાં પુષ્કળ પ્રમાણની અંદર સામાન લઈને ગઢપુર પ્રત્યે આવે છે. અનંત સંતોના અપાર મંડળો પણ ગઢપુર પ્રત્યે મહારાજના દર્શન કરવા આવે છે, પાછા જાય છે. સિદ્ધાનંદ સ્વામી લખે છે કે જાણે એક તાર લાગ્યો હોય એવું એ સંતોનું વૃંદ ગઢપુરને વિશે આવ જાઓ સદાયને માટે કરે છે. ગઢપુરને વિશે અખંડ જાણે ઉત્સવ થઈ રહ્યો હોય એવો અનુભવ ત્યાં આવવાવાળાને થાય છે. દાદા ખાચરનો દરબાર અખંડ ભરેલો ને ભરેલો.
અખંડ ભરેલો ને ભરેલો એમ રહેતો. ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્રો રાત દિવસ વાગતા હતા. સંતો શ્રીહરિના ગુણોને મુખથી વર્ણવતા હતા અને પ્રેમયુક્ત થઈને ગાતા હતા. તે સમયે ભગત ઇફેક્ટ રહી ગઈ. તે સમયે કૌશળ દેશથી એટલે ભગવાન શ્રીહરિનું જે અયોધ્યા અને છપ્પયામાં નિવાસ હતો ત્યાંથી એ સમયે ધર્મવંશી આખું કુળ બધું ગઢપુરમાં આવે છે. શાસ્ત્રોના અધ્યયન મુજબ સૌ પ્રથમ રામ પ્રતાપજી અને ઈચ્છારામ લોયામાં આવ્યા છે. આ હરિચરિતનું સાગર જ આપણને કહેશે. પરંતુ આખો પરિવાર સૌ પ્રથમ મહારાજ પાસે નથી આવ્યો. સૌથી પહેલાં ફક્ત ઈચ્છારામ અને રામ પ્રતાપજી મહારાજ આવ્યા છે. એમાં પણ ઈચ્છારામ પ્રથમ આવ્યા છે, રામ પ્રતાપજી એમના પછી આવ્યા છે. અને બંને ભાઈઓ ઘરેથી મહારાજને મળવા જ નીકળેલા. ત્યાં એક વખત ભેગા થયા અને ગઢપુરને વિશે જ્યારે આવે છે ત્યારે આખું ધર્મકુળ, જેટલો પરિવાર છે રામ પ્રતાપજીનો, જેટલો ઈચ્છારામનો, એ બધો પરિવાર ત્યાં આવ્યો છે. ભગવાનના વિયોગી હતા ઘણાય દિવસના. એમને ભગવાનનો ખૂબ વિયોગ હતો. ભગવાનને જ્યારે મળ્યા ત્યારે એ લોકો રડવા લાગ્યા છે. કોઈ ભગવાનનો પ્રેમી ભક્ત હોય, વરતાલ મંદિરે જાય, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે અને અપાર ભક્તો ત્યાં રડતા નજરે દેખાય છે. કોઈ પ્રેમી ભક્તો ભગવાનના છે, અહીં પીવડા ઘનશ્યામ મહારાજ પાસે આવે છે અને એની આંખમાંથી આંસુડા પડે છે. જેને ભગવાનમાં હેત છે એની આંખો જ ભીની થાય છે. જેની આંખો ભીની થાય છે એનું જ હૃદય ભીનું હોય છે અને એનું જેનું હૃદય ભીનું હોય છે એના જ હૃદયમાં ભીના હૃદયવાળા ભગવાન નિવાસ કરે છે. ભગવાનને નિવાસ આપવા માટે હૃદયને ભીનું રાખવું બહુ જરૂરી છે અને હૃદય ભીનું જગતના અનેકા અનેક આત્માઓ પાછળ આપણે કર્યું છે. દેહના સંબંધીઓ પાછળ હૃદય ભીનું થતું એવા ઘણાય છે, પણ પરમાત્મા પાછળ થાય એ આ જીવનની સાર્થકતા છે. ધર્મકુળ આવ્યું છે અને રડે છે. હરિ કુમિલિ કે રુદનય પારા કિને નૈન સુબહે જલધારા. તબ હરિ બોલે કે અમૃત બેના શાંતિ કિયે કમલ દલ નૈના. શાંતિ કિયે કમલ દલ નૈના. જ્યારે ભગવાનને મળ્યા અપાર રુદન કરવા લાગ્યા ધર્મવંશીઓ, આંખમાંથી આંસુની ધારાઓ વહે છે. ત્યારે ભગવાન ખૂબ પ્રેમથી એમના પ્રત્યે બોલ્યા. ખૂબ મધુર વચન મહારાજે કહ્યા કે જેમ તમે મને સંભાળતા હતા ને એમ હું તમને સંભાળતો હતો. તમે જેમ મને યાદ કરતા હતા એમ હું તમને યાદ કરતો હતો. અરે ભાઈ, અરે ભાભી, ભત્રીજાઓ જે નાના હતા એમાંથી જેને મહારાજની વાતો સાંભળી હતી, સુવાસીની ભાભી જ્યારે જ્યારે મહારાજની વાતો કરતા ને ત્યારે રડી પડતા, એ જેને જેને સાંભળેલા હતા એ બધાએ રોવા લાગ્યા. ત્યારે મહારાજ કે જેમ તમે મને સંભાળતા હતા હું પણ અહીં આગળ તમને સંભાળતો હતો. ભગવાન કોઈને સંભાળતા નહોતા, દેહના સંબંધી તરીકે કોઈને સંભાળતા નહોતા, પરંતુ ભગવાન ભક્તિને આધીન થઈને એને સંભાળતા હતા. દેહભાવે આ લોકો ભગવાનને નહોતા સંભાળતા, એ એમ જાણતા હતા કે આ ઘનશ્યામ છે, ભગવાન જ છે. એટલે એ હેત કરતા હતા, એટલે શોધતા શોધતા એ ગુજરાત સુધી આવ્યા હતા અને માયાજીતાનંદ સ્વામીને મહારાજે જ મોકલ્યા હતા ધર્મકુળને બોલાવવા માટે. એને જ સૌ પ્રથમ સમાચાર આપ્યા અને આવ્યું છે. મહારાજ કે તમે, તમારા આવવાથી અમે બહુ રાજી થયા છે. તમે હવે અમારી ભેગા રહો. ધર્મવંશીને અત્યંત શુદ્ધ દેખ્યા, તેઓ દ્રઢ ધર્મનિષ્ઠ છે આવું વિચાર્યું અને સર્વરિયા બ્રાહ્મણ અતિ શ્રેષ્ઠ છે એમ ધારીને શ્રીહરિએ તેને પોતાની પાસે રાખ્યા. પોતાના દેહના સંબંધી જાણીને પાસે નથી રાખ્યા,
આ ધર્મનિષ્ઠ છે અને સર્વરિયા બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયેલા છે, સૌથી ઊંચું બ્રાહ્મણ કુળ છે અને ધર્મનિષ્ઠ છે પાછા, એટલે હું મારી પાસે રાખું છું. સર્વ સમર્થ અંતર્યામી શ્રીહરિએ ઉપર કયા મુજબ ધર્મવંશને સમજીને આચાર્ય પદ આપ્યું? મહારાજે વર્તાલની અંદર આચાર્યોની સ્થાપના કરી છે. મહારાજને જ્યારે પોતાની ગાદી સૌ પ્રથમ તો ત્યાગીને આપવી હતી, પણ સંતોએ મહારાજને કીધું, મહારાજ ત્યાગી અમે નહીં. અને ત્યારે એવું ગ્રંથોમાં છે, ચરિત્રોના ગ્રંથોમાં, પછી મહારાજે નક્કી કર્યું. ત્યારે મહારાજે રામ પ્રતાપજી અને ઈચ્છારામજી પાસે પોતાની જે ઈચ્છા હતી એ દર્શાવી, અને ત્યારે રામ પ્રતાપજીએ કીધું કે મારા 3 પુત્રો છે, તમારે જે જોઈએ એ તમે માગી લો. ઈચ્છારામભાઈએ કીધું, મારા 5 પુત્રો છે, તમારે જે જોઈએ એ માગી લો. અને ત્યારે રામ પ્રતાપભાઈના અયોધ્યા પ્રસાદજી અને ઈચ્છારામના રઘુવીરજી મહારાજ એ 2 દીકરાઓ મહારાજે દત્તવિધિથી લીધા, બંનેને આચાર્ય પદે સ્થાપ્યા. આ સંપ્રદાયમાં રહેલો કોઈ હરિભગત એવી ગેરસમજણવાળો ન થાય કે ભગવાન સ્વામિનારાયણનું કોઈ લોહી છે. કોઈ હરિભગત ક્યારેય પણ એવી સમજણની ખોટી આંટીઓ ન બાંધે કે ભગવાન સ્વામિનારાયણના કુળમાં જન્મે એ બધું જ, બધા જ બ્રહ્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ જ હોય એવું જરૂરી નથી. જો એવું હોત તો શ્રીજી મહારાજ એવું ન કહેત કે ગાદી ઉપર બેસાડેલા આચાર્યના પુત્ર જો ધર્મયુક્ત ન હોય તો ધર્મકુળનો કોઈ પણ લાવીને બેસાડવો. આવું શ્રીજી મહારાજ વિધાન ન કરત. મારો કહેવાનો અર્થ એ છે, શ્રીજી મહારાજને કોઈ પ્રકારનો કોઈ સાથે દેહનો સંબંધ નથી. ગાદીઓ શ્રીજી મહારાજે દેહના સંબંધના કારણે નથી દીધી, એને પરમ ધર્મવાળા જાણીને દીધી છે કે આ ધર્મમાં રહેશે, ઊંચું બ્રાહ્મણ કુળ છે, દીક્ષાવિધિ માટે મંત્ર આપશે, એટલે મહારાજે ગાદીઓ દીધી છે. અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજ એ બેયને ધર્મ માર્ગમાં દ્રઢ અને ધીર ગંભીર જોયા. બાકી તો રામ પ્રતાપજીને 3 દીકરા હતા અને ઈચ્છારામને 5 દીકરા હતા. જો શ્રીજી મહારાજને સંબંધથી જ ગાદી દેવી હતી તો 5 ને 3 8 ગાદીઓ સ્થાપવાની જરૂર હતી, પણ શ્રીજી મહારાજની નજરમાં એ નહોતું. શ્રીજી મહારાજની નજરમાં ધર્મ હતો. મહારાજે બંને ભાઈઓને ગાદીઓ આપી અને અમદાવાદ અને વરતાલ મંદિરને મુખ્ય કર્યું. અને મહારાજે કીધું કે અમદાવાદ દેશ એ ઉત્તરખંડ તરીકે ગણાશે, ઉત્તર દેશ વિભાગ એ આખો અયોધ્યા પ્રસાદજી મહારાજ, અને દક્ષિણ દેશ વિભાગ એ આખો રઘુવીરજી મહારાજને ફાળે ભાગે જાય છે. ઉત્તરખંડના જેટલા ગામડાઓ છે એની અંદર જે હરિભક્તો છે, જેટલા વસ્ત્રો, દાગીના, અનાજ, પૈસો જે આપે એ બધું નરનારાયણ દેવના ચોપડે જમા થાય, એ અયોધ્યા પ્રસાદજી મહારાજનું કહેવાય. અને જે કાંઈ દક્ષિણ વિભાગની અંદર રહેલા ગામડાઓમાં જે કોઈ હરિભક્તો જે કાંઈ આપે એ લક્ષ્મીનારાયણ દેવનું કહેવાય. અને દક્ષિણ વિભાગની ગાદીના જે આચાર્ય રઘુવીરજી મહારાજ એનું એ કહેવાય. એકાબીજાના દેશમાં જતા પહેલાં એકાબીજાની પરમિશન લેવી, આવા બધા ઘણા પ્રકારના મહારાજોએ વિધાન કર્યા અને બંનેને ગાદીઓ આપી. ત્યાર પછી મહારાજે આવા મંદિરોના વિભાગ કરીને એમને વહેંચી આપ્યા. અહીંયા આગળ આધારાનંદ સ્વામી લખે છે, લોભ બિકટ હે શત્રુ મહા, કુસંપ સહજ રહાય, કુસંપ મે રહે મોહ હે અધિક અધિત અધિક નીતતાય. લોભ પ્રવેશ કરત જબ જાકે જી અમે એ, મર જાદ ન રખત કોકી નિર્લજ અતિ રહે તે. લોભ છે એ બહુ મોટો વિકટ મહાશત્રુ છે. મહારાજે શા માટે આ આચાર્યોને ગાદીઓ સોંપીને એની સાથે તરત વિભાગ કર્યા? કારણ કે શ્રીજી મહારાજ કહે છે, લોભ છે ને એ બહુ મોટો વિકટ શત્રુ છે. લોભ છે કુસંપ કરાવે. આપણે જોઈએ છે કે સારા સારા હરિભક્તો વર્તમાન કાળે પણ, ભૂતકાળમાં પણ, સદગુરુ ગોપાળન સ્વામી પણ પૃથ્વી ઉપર હતા ત્યારે ઉમરેઠના 2 બ્રાહ્મણો, 2 ભાઈઓ અને બેયને વચ્ચે ઝઘડા હતા,
બંને સત્સંગીતા સમજુ હતા એને ખબર હતી કે આપણે ઝઘડો ન થાય પણ મિલકત માટે ઝઘડો થાય. લોભ વસ્તુ એવી છે. ભગવાનના ભક્ત બે ભાઈ હોય તો પણ બે વચ્ચે તિરાડ ઊભી કરાવે એવો લોભ છે. શ્રીજી મહારાજ એટલે બંને આચાર્યોને સૌ પ્રથમ આ દેશ વિભાગ આદિ બધું જ કરીને આપ્યું. એની પાછળનું કારણ આધારાનંદ સ્વામી કે લોભ મોટો શત્રુ છે, સહેજે કુસંપ કરાવે. કુસંપમાં દિન પ્રતિદિન મોહ અધિક અધિક રહેતો હોય છે. બે ભાઈઓ હોય, બાળપણથી એક થાળીમાં બેસીને જમતા હોય, એકાબીજાને આપ્યા વિના જમતા ન હોય, એ જ ભાઈઓ જ્યારે મોટા થાય છે આપણે જોઈએ છે ઘણીક વખત એવા પ્રસંગો બને છે કે એકાબીજાના અગ્નિ સંસ્કારમાં પણ નથી જાતા. જે સાથે બેસીને જમતા એને એવો તો કયો કુસંપ થયો કે એકાબીજાના અગ્નિ સંસ્કારમાં પણ ન ગયા, એની પાછળનું જો કોઈ કારણ હોય તો મોટે ભાગે મૂળમાં લોભ નીકળશે કે મને રૂપિયા દીધા નહોતા ને મને જમીન દીધી નહોતી, આટલું છુપાવી રાખ્યું હતું ને આટલું બાપાનું આપેલું હતું એટલે વડીલોએ પણ આટલું એક રાખવું કે તમારી પાસે મિલકત હોય ને તમારા ત્રણ ચાર દીકરાઓ હોય તો તમારે પહેલેથી જાહેર કરી દેવું કે હું જે દી ના હોઉં તે દી આના આવી રીતે ભાગ કરવાના છે, એના લેખ કરી દેવાના, પાંચ જણને સાક્ષી રાખીને કરવા. શ્રીજી મહારાજે આખા સંપ્રદાયને સાક્ષી રાખીને આ વિભાગ કર્યો એટલે કોઈ દી ડખો ના થાય, પ્રોબ્લેમ ના થાય. લોભ એવો છે, મહાશત્રુ છે. લોભના કારણે અહીં કહે છે જેના જીવમાં લોભ પ્રવેશે તે કોઈની મર્યાદા રાખી શકતો નથી, અત્યંત નિર્લજ્જ થઈ જાય છે. જેનામાં લોભ આવે ને હાવ નિર્લજ્જ થઈ જાય. શ્રીજી મહારાજ માંડવી ગયા, ભુજમાં આવ્યું તે માંડવી ગામની અંદર એક સુંદરજી વણિક કરીને ગરીબ ભગત હતો. હવે એ માંડવી ગામમાં નહોતો, મહારાજ એ વખતે ગયા આખો સંઘ લઈને, તે હરિભક્તોએ એનું ઘરનું તાળું મારેલું ને ચાવી કોઈ હરિભગત પાસે હશે, મહારાજને ઉતારો જોઈતો હતો, ત્રણ ચાર દિવસ રોકાવું હતું. બધાએ કે મહારાજ આ હરિભગતનું ઘર ખાલી છે રોકાવું, મહારાજ એને ત્યાં રોકાયા. એને ત્યાં રોકાના અને પછી મહારાજ ત્રણ ચાર દી પછી ગઢપુર જતા રહ્યા. ઓલો પાછો આવ્યો, આવ્યો સુંદરજી વણિક, અને એને ખબર પડી કે મહારાજ મારા ઘરમાં રોકાયા હતા ને ચાર દિવસ રોકાયા હતા ને મારી ચાવી હું આ હરિભગતને દઈને ગયો હતો એટલે સીધો એને ઘેર ગયો ને મને કે એટલે એ હરિભગતને જઈને કે મને ચાર દિવસનું ભાડું આપો. કોનો? શ્રીજી મહારાજને તમે ઘરમાં રાખ્યા એ ચાર દિવસનું ભાડું આપો. ઓલા કે તું ભગત છો ભાઈ અને સ્વામિનારાયણ ભગવાન છે, અમારાય ભગવાન છે, તારાય ભગવાન છે, અમારા ઈષ્ટદેવ છે, તારા છે, તારું ઘર તો આમે બંધ પડ્યું હતું. હવે એ વખતે કાંઈ લાઇટ બિલ ભરવાનું નહોતું, પાણીનું બિલ ભરવાનું નહોતું, તોય બોલો એ કેવો હશે? હરિભગત હતો. ઓલા હરિભગત કે ભલા માણસ કે ભગવાનનું કંઈ ભાડું હોય? આ કે જો ઘર મારું છે, મારે જે કરવું એ કરવું, મને ભાડું આપી દો તમે લોકો ચાર જણા ભેગા થઈને. જે હરિભક્તો ગામમાં હતા બધાએ પૈસા ભેગા કરીને એને જે ભાડું નક્કી કર્યું એ ભાડું દેવું પડ્યું. આ લોભ નાકકાન વિનાનો માણસને કરી નાખે, નિર્લજ્જ કરી નાખે. ભગવાનનું ભાડું લેતા શરમ ના આવી, બોલો? ભગવાનનું ભાડું લેતા જીવને શરમ ના આવી. આવું થાય. આજે સંતો જાજા થઈ ગયા હોય અને ઉતારો દીધો હોય મોન્ટુ ભગત તમારે ત્યાં, હે, અને પછી તમે કહો કે ભાડું આપજો 10 દીનું, એ કેવું લાગે? કોઈ હરિભગતને ત્યાં હરિભક્તોનો ઉતારો દીધો હોય, હરિભક્તો જાજા હોય અને હરિભક્તોના ઉતારા દીધા હોય તો કે હવે મોટેલને ભાડું દો છો તો મારી રૂમો 5 વાપરો છે અને ભાડું દેજો, એ લોભ કરાવે. પણ જો ભાવ હોય તો એવું થાય કે મારે ઘેર હરિભગત ક્યાંથી, મારે ઘેર ભગવાન ક્યાંથી. આ સુંદરજીને એ ભાવ ના થઈ શક્યો કારણ કે લોભ હતો. લોભ એવો છે, માટે લોભ છે કોઈની મર્યાદા રાખી શકતો નથી, અત્યંત નિર્લજ્જ થઈ જાય માણસ, અત્યંત નિર્લજ્જ થઈ જાય, લાજ વિનાનો થઈ જાય. લોભ નાકકાન વિનાનો છે. મેં રસ્તા ઉપર કાંઈ ચમકતું હોય તો માણસને કાંઈ નાકકાન રહે તરત ઉપાડવા જાય, પછી ભલે થમ્સઅપનો સિક્કો નીકળે પણ ઉપાડે ખરો ત્યાંથી કે આ ચમકે છે, સારું કંઈક મળી જશે, તો મળે કંઈક પીનાનું પછી ડબલું ઉપરનું નાખી દે. પણ માણસની વૃત્તિ કેવી, નાકકાન વિનાનો થઈ જાય, નાકકાન વિનાનો. પોસ્ટમાં આવેલી ટિકિટ હોય અને એની ઉપર સિક્કો ના લાગ્યો હોય, અમને એક પ્રવચનકારનું પ્રવચન સાંભળતો તો એમાં આવ્યું, પોસ્ટમાં આવેલી ટિકિટ હોય અને એની ઉપર જો પોસ્ટનો સિક્કો ના લાગ્યો હોય ઇન્ડિયામાં 5 રૂપિયા કે 2 રૂપિયા, અહીં તો મને ખ્યાલ નથી, અહીં તો એ રીતનું જ હોય છે, પણ એ જો સિક્કો ના લાગ્યો હોય
તો આપણી અંદર પડેલો લોભ ઓળખાય ક્યારે, એની ખબર ક્યારે પડે? એ 2 રૂપિયાની ટિકિટ આપણે એક કવર ઉપરથી કાઢી અને એને એવી રીતે કટ કરીશું કે બીજા કવર ઉપર ચોંટાડી દેવાય. હવે એ કરાવ્યું કોને? જેને 2 રૂપિયાની ટિકિટ લખીને તમને કાર્ડ મોકલ્યું એને 2 રૂપિયા ગવર્મેન્ટના વાપરી નાખ્યા છે, અને પાછા આપણે એની ઉપર સિક્કો મારવાનું ઓલો ભૂલી ગયો એટલે પાછા આપણે કટ કરીને ફરી લગાવીને પાછું જવા દઈએ બીજે. કરાવ્યું કોને? લોભે. નાક કાન કાપી નાખે, નિર્લજ કરી દીધો માણસને. 2 રૂપિયા માટે પણ નિર્લજ કરી શકે છે, 5 રૂપિયા માટે પણ નિર્લજ કરી શકે છે. માટે ભગવાનનો ભક્ત મારે ને તમારે મારી ને તમારી અંદર રહેલા લોભને ઓળખવાનો છે. લોભકાન લોભ નાકકાન વિનાનો છે. કોઈના ઉપર ઘા કરી શકે છે આવું વિચારીને શ્રીહરિએ દેશ વિભાગ કરીને એને લોકમાં જાહેર કરી દીધા. લોભના કારણે તો બહુ વિશાળ વિસ્તારથી કથાઓ છે, પણ એ આ ગ્રંથમાં આગળ જ્યારે પ્રસંગોપાત આવશે ત્યારે કહીશું કે નરનારાયણ દેવને પોતાના ભાઈને મારીને એક ભાઈએ થાળ કર્યો છે. બહુ વિસ્તારથી તમે કથા સાંભળી હશે. બ્રહ્મચારી થાળ ધરાવવા જઈને થાળ પડી જાય, લોભના કારણે હગા ભાઈને માર નાખ્યો અને ઘરમાં દાટી દીધો લોભના કારણે, અને પછી થાળ કરાવવા એ બાઈ ગઈ છે નરનારાયણ દેવના કારણે. સ્વામી કહે છે કે લોભના કારણે તો ઘા કરી શકે છે આવું વિચારીને શ્રીહરિએ દેશ વિભાગ કરીને લોકમાં જાહેર કરી દીધા. આ સંસારમાં મોક્ષની રીત કાયમ રહે એવી રીત અનુપમ બાંધી આપી. તેને જોઈને મોટા રાજાઓ પણ વિસ્મય પામ્યા અને મહારાજે મોક્ષનો વાવટો ફરકાવી દીધો. હવે મહારાજે બધું જ કરી દીધું. મહારાજ કે મેં શિક્ષાપત્રી લખી, આચાર્યોની સ્થાપના કરી, મંદિરો બનાવ્યા, દેવો પધરાવ્યા, સાધુઓ કર્યા, હરિભક્તો કર્યા, સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા થાંભલા જેવા સદગુરુઓ ઊભા છે, રઘુવીરજીને અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા ધર્મધુરાને ધારી રાખે એવા આચાર્યો ઊભા છે, માટે હવે મારું કાર્ય પૂરું થાય છે. અક્ષર ઓરડીમાં બેઠા વિચારે છે, મનમાં વિચાર નક્કી કરી દીધો છે કે મારે હવે સ્વધામ જવું છે. આ વિચાર એમને મનમાં જ રાખ્યો, આધારાનંદ સ્વામી લખે છે, જેથી કોઈ જાણી ન જાય. અને હરિભક્તો ઉપર ખૂબ હેત દેખાડીને ત્યારે બોલતા ખબર પડી જાય, જો હેત ના બતાવે તો ખબર પડે કે હવે ઉપડવાના છે. ભગવાનના મોટા મોટા પુરુષો, હું વારે વારે કથામાં કહું છું કે જ્યારે આપણા તરફ ઉદાસીનતા સેવે, ના તમને તમારી બાજુ હશે કે ના તમને વઢે, એકદમ આમ જાણે સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં જતા રહ્યા હોય, તમે જે નોર્મલ સ્થિતિમાં જોયે એનાથી હાવ વિપરીત રીતે વર્તવા લાગે ને, ત્યારે સમજી લેવું કે હવે આ થોડા દિવસમાં વિદાય થવાના છે. પણ મહારાજ છે ને, ભગવાન છે, ભગવાન તો જાણે કે આ સામેવાળા તો નિત્યાનંદ ને મુક્તાનંદ તરત જ સમજી જાય, એટલે કોઈને કંઈ જણાવવા દેતા નથી, બધા જોડે હસે છે. પણ મનમાં છે કે હવે આ દેહ ત્યાગ કરવો છે, હવે આ રીતના દર્શન બંધ કરવા છે, આવું વિચાર કરી રાખ્યો છે. આ મનુષ્ય શરીર દુર્લભ હોવા છતાં ક્ષણ ભંગુર છે, તેને પડતા વાર લાગતી નથી. જેને જેવું આચરણ કર્યું હોય એવા પાપ પુણ્ય આત્માની સાથે જાય છે. શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે, ભગવાન કહે છે, શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે, મદરૂપમિતિ મદવાની, તેને મૂળભૂત સત્ય માનજો. મારા વચનને ધર્મઓશી સંતો હરિભક્તો દ્રઢ કરીને સમજી રાખજો. હવે પછી જેમ શિક્ષાપત્રીમાં કહ્યું છે તેમ તમે સૌ પ્રેમથી વર્જો. હજુ કોઈને કહેતા નથી કે મારે જવું છે, પણ એમ કહે છે કે મેં શિક્ષાપત્રી લખી છે, તમે બધાય એની રીતે વર્જો. દાદા ગુરુજી ધામમાં જવાના થયા ત્યારે તમે કારતક સુદ 7મની આગલી રાત, કારતક સુદ 6 નંદ આખ્યાન દરમિયાનની કથામાં સાંભળ્યું છે કે ગુરુજી સાથે જે સંવાદો કરે છે, જે વાતો કરે છે, ન સાંભળ્યું હોય તો સાંભળી લેજો, ન વાંચ્યું હોય તો નંદ આખ્યાન પુસ્તક લઈને વાંચી લેજો. અને બીજે દિવસે સવારે 8 વાગે ઉપડી જાય છે, આગલે દિવસ રાત્રે 2 વાગ્યા સુધી વાતો કરે છે, કારણ કે કાલે જવું છે. કોઈ જાણતું નથી હોતું, જ્યારે ભગવાનને ભગવાનના મોટા સાધુ આપણને મૂકીને જવાના હોય ત્યારે એને ઘણી વખત બીક લાગે કે આને હું વહેલો કહીશ તો પ્રોબ્લેમ થશે, એટલે એ ટાઈમે કીધા વિના પણ ઉપડી જાય, એવું પણ થાય. સૌને પ્રેમથી વર્જો, ધર્મવંશી આચાર્ય કે તેમ વિવેકથી સારી રીતે રહેજો. શિક્ષાપત્રી મેં તમને આપી છે એ પ્રમાણે તમે વર્જો તો મારા અક્ષરધામમાં આવશો એમાં સંદેહ નથી, આવું મારું વચન રાખજો. મારા મંદિરો છે
અને મૂર્તિઓ છે તેમાં હું રહ્યો છું, હું એક હોવા છતાં ત્રણ રૂપ ધરીને રહ્યો છું, તે સૌને માટે સુખદાયક છે. મહારાજ કહે છે મારી આજ્ઞા છે ને એને તમે માનજો. મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપ, મેરે બચન માનનાય અનુપ, મેરે બચન મે સશિયરો સુરા, નિશ દિન તત પર રહે હજુરા. મોરી આજ્ઞા માને સો મેરો, ન માને તેહી માયા કેરો. હરિજન કુસો કહત હે સબહી, આતમ ઘાતન કરના કબહી. મારી જે આજ્ઞા માને છે મારો છે, અને જે મારી આજ્ઞા નથી માનતો એ માયાનો છે. મેરી આજ્ઞા સો મેરો સ્વરૂપા, મેરે બચન માનના અનુપા, મેરે બચન મેં સસિયરુ સુરા, નિસદિન તત્પર રહે હજુરા. મદ ભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદ ભયાત. ભગવાન કહે છે કે મારી આજ્ઞા પ્રમાણે આ સૂર્ય તપે છે, મારી આજ્ઞા પ્રમાણે આ ચંદ્ર આદિક થરથર ધ્રુજતા રહે છે, મારી આજ્ઞા થકી પાર વિનાનો સમુદ્ર આવો જ રહ્યો છે ભગવાનની આજ્ઞાથી. અને ભગવાનની જેમ આજ્ઞા થાય એમ આટલા બધા શક્તિશાળી હોવા છતાંય આ લોકો મારી આજ્ઞામાં રહ્યા છે, તો ભલા તમે મચ્છરિયા જેવા જીવો છો, એ તો મારી આજ્ઞામાં રહેજો મહારાજ એમ કહે છે. સાત સમુદ્ર ને ભૂમિ આજે પણ મારી આજ્ઞામાં રહ્યા છે, બહુ બ્રહ્માને ઇન્દ્રાદિક દેવતાઓ પણ મારી આજ્ઞામાં રહ્યા છે, અને બધાય મારી આજ્ઞા ભંગથી થર થર ધ્રુજતા રહે છે. અને જીવને કાંઈ ધ્રુજારી ના થાય, બોલો, હાલતા ચાલતા ગમે ત્યારે આજ્ઞા લોપી નાખે, એને કોઈ ધ્રુજારી નહીં, કશી જ ધ્રુજારી નહીં. એ બસ આજ્ઞાની ખબર જ ના હોય, અથવા આજ્ઞા યાદ આવે કે તો મહારાજે કીધું છે પણ શું કરવું એમ કરીને પછી પાછો લોપે. આ બધાય થરથર ધ્રુજે જ, કેટલા તાકાતવાળા છે. એક સૂર્ય આકાશમાં નીકળે અડધી પૃથ્વી પ્રકાશમય કરી દે, એ સૂર્યને ધ્રુજારી થાય, સમુદ્રને ધ્રુજારી થાય, ચંદ્રને ધ્રુજારી થાય, સૃષ્ટિના કરતાં બ્રહ્મા પણ ધ્રુજે, અને મચ્છરિયા જેવો જીવ ના ધ્રુજે, એ તો કમાલની વાત કહેવાય. એટલે શ્રીજી મહારાજે કીધું મારી આજ્ઞાથી વાયુ ચાલે છે, હું જેમ કહું તેમ સૂર્ય તપે છે, સ્થાવર જંગમ જે કાંઈ જગત છે બધું ઋતુ પ્રમાણે ફળે ફૂલે, ઠંડી ગરમી વર્ષા ઋતુ એ બધી મારી આજ્ઞામાં દિન આધીન રહે છે. ધ્રુવ આદિ કપાર તારાઓ ઊંચે આકાશની અંદર મારા ભયથી રાત દિવસ વારંવાર ધ્રુજતા રહે છે. એટલે હે ભક્તો, મહારાજ કહે છે મારી આજ્ઞા પ્રમાણે વર્તે મારો છે, ને એ પ્રમાણે ન વર્તે માયાનો છે. આપણે શ્રીજી મહારાજના છીએ એની નિશાની ભગવા કપડા નથી, આપણે શ્રીજી મહારાજના છીએ એને નિશાની ફક્ત તિલક ચાંદલો ને કંઠી નથી, આપણે શ્રીજી મહારાજના છીએ એની બહુ મોટી નિશાની છે ભગવાનની આજ્ઞામાં આપણે કેટલા રહીએ છીએ. હમણાં જ લંડનની અંદર એક યુવાનનો ફોન આવ્યો હતો, એ ક્યાંક એને કંઈક કોઈ જગ્યાએ કંઈક ખાવાનું થયું, એને ખબર નહોતી, અને ખાવાની અંદર એને પીઝા હતા, અને પીઝામાં સેજ કંઈક ડુંગળી હશે, એને ખબર નહીં, એના મોઢામાં આમ ગયું ને એને ખબર પડી કે એને નિયમ લીધો છે 6-12 મહિનાથી, એટલે તરત જ એને થૂકી નાખ્યું, કોગળા કર્યા, ઉપવાસ કર્યો, માળા કરી, અને તોય એને સંતોષ ના થયો. તો આખરે પૂછ્યું કે આવું થઈ ગયું છે તો આનું પાપ કેટલું લાગે ને આનું પ્રાયશ્ચિત કેટલું. જેવી તકેદારી આપણને એક શરીર સાચવવાની હોય છે, ડાયાબિટીસ હોય તો ટાઈમે ગોળી લઈ લઈએ છીએ, કંઈક બીજો પ્રોબ્લેમ હોય તો ટાઈમે દવાઓ લઈ લઈએ છીએ, ટાઈમે જમી લઈએ છીએ, આ શરીરની જેટલી તકેદારી છે એના કરોડમાં ભાગની ભગવાનની આજ્ઞા પાળવાની તકેદારી જો જીવ રાખે તો ભગવાન એની સંભાળ જરૂર લે. આજ્ઞા પાળવામાં કાંઈ અઘરું નથી, શિક્ષાપદ્ધતિ કેટલી સહેલી કરી છે. માટે વાલા ભક્તો, આપણે આજ્ઞા મહારાજની પાળીએ, આપણે મહારાજના છીએ. મહારાજે અહીં આગળ બધાય ભક્તોને કીધું છે, હરિજન કો સો કહત હે સભી આત્મઘાત ન કરના કભી. તમે કોઈ આત્મઘાત ના કરતા, મહારાજને ખબર છે કે આ લોકો મારી પાછળ જીવી નહીં શકે. એટલે મહારાજે અહીંયા આગળ આ તો બધા શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાવાળા જ હતા, પરંતુ મહારાજ વિના જીવી શકે એવા નહોતા, એટલે મહારાજે કીધું મારી પાછળ
કોઈ આત્મઘાત ન કરતા. આત્મઘાતી એ મહાપાપી છે, એ ક્યારે એનો મોક્ષ થતો નથી, તેઓ હેરાન પરેશાન થાય છે. વાલા ભક્તો અહીં મહારાજ જે ઉદ્દેશથી કહે છે તો પ્રેમી ભક્તો માટે કહે છે, માછલા જેવા ભક્તો જે મહારાજ વિના નથી જીવી શકે એના માટે કહે છે. પરંતુ અહીં વિષય છે એટલે તમને કહું છું કે તમારા જીવનમાં ગમે એવા પ્રશ્નો ઊભા થઈ જાય, ગમે એવી તકલીફ ઊભી થઈ જાય, પણ ક્યારેય ભગવાનનો ભક્ત આત્મઘાત કરવાનો વિચાર ન કરે, ક્યારેય પણ એવો સંકલ્પ ના કરે કે આટલું દુઃખ આવ્યું છે તો બસ હવે મારે મરી જવું છે. એ બહુ મોટું પાપ છે. મરવાથી કોઈ દુઃખ ટળતું નથી, ઉપરથી દુઃખ વધે છે અને પાપ પણ લાગે છે. આત્માનો ઉદ્ધાર કરવો એ આપણી પરમ ફરજ છે. માટે ક્યારે કોઈ ટેન્શનમાં, ઘણી વખત ભગવાનના ભક્તોને આર્થિક અને વ્યવહારિક ઉપાધિઓ આવે ત્યારે આત્મઘાત કરવાનો વિચાર ઘણી વખત કરતા હોય છે. અમેરિકાની અંદર તો મોટા મોટા કરોડોપતિઓ સુસાઇડ કેટલાય લોકો કરતા હોય છે. ઇન્ડિયામાં નાના પરિવારોની અંદર સળગી જવું, ઝેર પી લેવું, ફાંસી આ દોરડું બાંધીને લટકી જવું, આવા પ્રસંગો થતા હોય છે. પરંતુ ભગવાનનો ભક્ત ક્યારે ગમે એટલું દુઃખ આવે પણ ક્યારે આવું વિચારે નહીં કે મારે આત્મઘાત કરવો. ભગવાને જ્યારે જ્યારે અવતાર લીધા હતા, મહારાજ કહે છે, સંતો ભક્તોને બધાની સભા ભરીને કહે છે, જ્યારે જ્યારે અવતાર લીધા હતા કોઈ કાયમ રહ્યા નથી. તમે બધા સમજુ હરિભક્તો છો, માટે તમારે સમજવું જોઈએ કે મારું શરીર પણ નહીં જ રહે. શ્રીજી મહારાજ પોતાના સંતો ભક્તોને સમજાવે છે, જે કાર્ય કરવા હું આવ્યો છું તે મારું બધું કાર્ય પૂરું થઈ ગયું છે, હવે કોઈ કાર્ય બાકી રહ્યું નથી. આ લોકના બધા આ ભોગ્ય પદાર્થો મને ઝેર જેવા લાગે છે. આવી રીતના ભગવાનના વચનો જ્યારે સાંભળ્યા ને ત્યારે નિષ્કુળાન સ્વામી પોતાની ભક્ત ચિંતામણીમાં જે કડીઓ લખે છે, હું બે ચાર કડી ખાલી ગાઉં કે કેવું થયું, એ દ્રશ્ય કેવું થયું હતું જ્યારે મહારાજ આ બોલ્યા ને ત્યારે. એવું વજ્ર જેવું એ વચન સુની વ્યાકુળ થયા સહુજન, પામી મૂર્છા પડ્યા બોમ તનની ન રહી કેને ફોમ, કોઈના તનાના પ્રાણને નાડી કોઈ રૂવે છે રાડું પાડી, કેની આંખમાં પડ્યા રુધિર ચાલ્યા સહુને નયને નીર, અન્ન વસ્ત્ર જળ ઝેર થાય તમ વિના અમે ન રહેવાય, તમે જાઓ ને રહીએ નાથ, તમે જાઓ ને રહીએ અનાથ, એવું કરશો માં મારા નાથ, એવા પાપ અમારા સિયા, તમે જાઓ ને રહીએ અમે અહીંયા, આવ્યો હોય એવો થર ભારે ભોગવાવજો બીજે પ્રકારે. ગુજરાતી શબ્દો છે, તમને બધાને સમજાઈ ગયા હશે કે હે મહારાજ, અમારા એવા કયા પાપ છે કે તમે જાઓ ને અમે અહીં રહીએ. મેં પહેલાં જ કીધું હતું, આ બધા માછલી જેવા ભક્તો હતા, ભગવાનનો વિયોગ સહન કરી શકે એવા નહોતા. બધાય કોઈની આંખમાંથી લોહી નીકળી ગયું છે, કોઈના રૂવાડે રૂવાડે લોહી આવી ગયા છે, કોઈ પોકે પોકે રોવા લાગ્યા છે, આખી અક્ષરોડીમાં આક્રંદ આક્રંદ ને આક્રંદ થઈ ગયો છે. એકદમ ગંભીર અને એટલું ભયાનક વાતાવરણ થઈ ગયું છે કે શ્રીજી મહારાજ પણ એક વખત ધ્રુજી ગયા કે આ લોકોને છોડીને હું કેવી રીતે જઈશ. શ્રીજી મહારાજનું હૃદય પણ ધ્રુજી ગયું અને ત્યારે મહારાજે બધાને પોતાની ઈચ્છાએ કરીને વજ્ર સમાન બધાના હૃદય કરી દીધા. ભગવાન જ્યારે આપણા હૃદયને વજ્ર સમાન કરે ને ત્યારે કોઈ આઘાતને આપણે સહન કરી શકીએ છીએ, એમને નથી કરી શકતા. કોઈ પણ પ્રકારનું આઘાત લાગે એને સહન કરવાની શક્તિ પરમાત્મા સ્વયં આપે છે. ભગવાનના ભક્તો પણ જ્યારે આ ધામમાંથી વિદાય, આ લોકમાંથી વિદાય થતા હોય, ભગવાનના સંતો જ્યારે આ લોકમાંથી વિદાય થતા હોય, જેની ભેગા આપણે હળી મળીને રહ્યા હોય, જેની ભેગા આપણે રમ્યા હોય, જેની ભેગા આપણે વાતો કરી હોય, જેની ભેગા આપણે સત્સંગ કર્યો હોય, એવા સંતો ભક્તો જાય ત્યારે
પૃથ્વી ઉપર આપણે બધાય લાગણીઓના તાતનાઓથી જોડાયેલા છે, આપણને તમામને દુઃખ ચોક્કસ થાય, પરંતુ આપણા હૃદયને વજ્ર સમાન તે સમયે સમજનરૂપી સમાધિ ભગવાન સ્વામિનારાયણ સ્વયં આપે છે. અને આ તો ભગવાન પોતે જ જાય છે, રંગે રમાડ્યાને જોગતે જમાડ્યા લાવા અલૌકિક દીધો રે, રંગે રમાડ્યાને જોગતે જમાડ્યા, મોઢામાં જલેબીઓ જમાડી, મોઢામાં લાડવા જમાડ્યા, ભેટ્યા, ચરનારવીન દીધા, બધું સાંભરે છે સાંભરે છે, એનું દુઃખ કેમ સહન થાય? પણ ભગવાને બધાને વજ્ર સમાન કઠણ કરી દીધા. ભગવાન તો ચાહે તે કરે, સ્વતંત્ર છે, કોઈને પરાધીન નથી. પોતે ધાર્યું હતું એવું સંવત 1886ની જેઠ સુધી દસમના દિવસે મહારાજે પોતે ધાર્યું હતું એવું બપોરના 12 વાગે મંગળવારે મહારાજે એવું જ કાર્ય કર્યું. ત્યાર પછી મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામીએ આ બધું જોયું ને બધાને ધીરજ આપી, ધર્મવંશીઓને પણ ધીરજ આપી, થાંભલા જેવા 2 સદગુરુઓએ આખા સત્સંગને ધીરજ આપી. દાદા ખાચરને ઉત્તમ રાજાને પણ સમજાવ્યા કે તમે તો ત્રિલોકીમાં ફાવી ગયા છો, શા માટે આટલું રડો છો? તમારે ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ આટલું બધું રહ્યા, તમારા તો ભાગ્ય અપાર છે, કરોડો જન્મ સુધી તમારા ભાગ્યનું વર્ણન ન થઈ શકે, આખું જગત ભાગ્યશાળી તમારે લઈને થયું છે દાદા, આવું સંતો સમજાવે છે. ધર્મવંશની અંદર ભગવાન અખંડ રહ્યા છે, અધર્મવંશમાં નથી રહ્યા. અત્યંત જ્ઞાની અને મોટા મોટા અનંત દેવતાઓ વિમાનમાં બેસીને આકાશમાં આવ્યા છે, મધ્યાહન કાળે ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું છે અને વાજિંત્ર વાગવા લાગ્યા, જય જયકાર બોલવા લાગ્યા, યશગાન ગાવા લાગ્યા, કેસર મિશ્રી ચંદનને અનંત પ્રકારના પુષ્પો એ દેવતાઓને અક્ષરધામના મુક્તો લાવ્યા છે અને શ્રીહરિના ઉપરે વૃષ્ટિ કરવા લાગ્યા. ઘણા લોકોએ પુષ્પની વૃષ્ટિ જોઈ, કરુણા નિદાન શ્રીહરિ અદ્ભુત વિમાનમાં બેઠા, દેવતાઓને દર્શન દેતા દેતા અક્ષરધામમાં પધાર્યા. મહારાજ અક્ષરધામમાં ગયા અને અક્ષરધામના સિંહાસન ઉપર મહારાજ ત્યાં બેઠેલા જ હતા, પરંતુ આવા દર્શન દીધા, કારણ કે ભગવાન ક્યારેય ધામનો ત્યાગ કરીને પૃથ્વી પર આવતા નથી, એ તો ફક્ત જ્યાં જેવું ઘટે ત્યાં તેવું દર્શન દે છે. અત્યારે અહીં લોયા ધામના સિંહાસનમાં બિરાજ્યા છે, વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ રૂપે બિરાજ્યા છે. તમારા ઘરના હરિમંદિરમાં ત્યાં હરિમંદિરના એ સિંહાસનમાં પણ આ જ મહારાજ બિરાજ્યા છે. મહારાજ તો જ્યાં જેવું ઘટે પોતાના ભક્તની જેવી ભાવના છે એવા દર્શન દે છે અને અક્ષરધામના તખત ઉપર પણ એ જ બિરાજમાન છે. એવા દર્શન મહારાજે કર્યા. સ્વર્ગમાં ચારે બાજુ અનંત અપાર આનંદ વ્યાપી ગયો, કારણ કે મહારાજ એમના ઘર પાસેથી નીકળ્યું મહારાજનું વિમાન, પણ ભૂલોકમાં દુઃખનો પાર ન રહ્યો. તેમાં સંતોને હરિભક્તો અત્યંત દુઃખી થઈ ગયા. શ્રીહરિની રીતિ અલૌકિક છે, તેને કુબુદ્ધિ મનુષ્ય સમજી શકતા નથી, પણ જેને શ્રીહરિમાં પ્રેમ છે તેને તો આવી લીલા દેખીને અત્યંત આશ્ચર્ય થાય છે. અહીં ગઢપુરમાં શ્રીહરિએ મનુષ્ય લીલા લોકની રીત દેખાડીને કરીને અક્ષરધામમાં તેઓ અક્ષર મુક્તોના સમુદાયને સાથે લઈને દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય રૂપે બિરાજમાન થયા. જ્યારે શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર પાર્થિવ દેહનો કરવા લક્ષ્મીવાડીએ લઈ ગયા ત્યારે દાદા ખાચર ચિતામાં પડવા જે એ વખતે વાંસની વડીઓ બાંધીને અમુક સર્કલની અંદર આવવા દેવામાં જ ન આવે એવા મજબૂત માણસો ઊભા રાખવામાં આવતા, નહીં તો અનંત નરનારીઓ અને અનંત સંતો ચિતામાં પડવા તૈયાર થઈ ગયા હતા. દાદા ખાચર આમ નીચું જોઈને મહારાજના પાર્થિવ દેહને આમ ચિતા ઉપર મૂક્યો છે ને એ જે સળગતો આમ જોઈ નથી શકતા, નીચું જોઈને રડ્યા કરે છે ને એમાં એને ઊંચું જોયું તે પેલી વાંસની વડીઓ બાંધેલી હતી ને એ તોડીને ચિતામાં પડવા તૈયાર થયા. ગોપાળન સ્વામીએ હાથ જાલ્યો, દાદા ગાંડા હું કાઢે છે કે મહારાજ ક્યાં જતા રહ્યા, તને મહારાજ જતા રહેલા લાગે છે? એ બેઠા બેઠકે જા. અને લક્ષ્મીવાડીએ મહારાજ જ્યાં બેસતા, આંબાના વૃક્ષ નીચે શ્રીહરિ બેઠા, પાછે પાસે છે સંત અપાર, ચતુર વર જોયા શ્રી ધર્મ કુમાર. ત્યાં ગયા તો બેઠકે મહારાજ બેઠા હતા. મહારાજ કે દાદા કેમ રડે છે તું? ઓરવાય ઓરવાય લે તને ગુલાબનો હાર પહેરાવું. મહારાજે ગુલાબનો હાર પહેરાવ્યો. મહારાજ માનકી ગોળી ઉપર દાદાને કે હું દરબારગઢમાં જઉં છું, પછી આવજે ને. અને બધાને કહ્યા કોઈ રડે નહીં. દાદો ગયો ત્યાં,
જે બીજા રોતા હતા ને એ બધાને કે કેમ રડો તમે બધાએ? અરે ભાઈ મહારાજ જતા રહ્યા, મહારાજ જતા રહ્યા. અરે ક્યાં મહારાજ ગયા છે? આ મને ગુલાબનો હાર પહેરાવ્યો. હાલો બધાય મહારાજ દરબારગઢમાં છે. અને મહારાજને દરબારગઢની અંદર આવે ને દરબારગઢમાં જોયો તો લીમતરું સૂનો ત્યાં કોઈ ના દેખાય. દાદાને જ્ઞાન થઈ ગયું કાં તો મહારાજે અલૌકિક રીતે દર્શન દીધા. પાછા પોકે પોકે રોવા માંડ્યા. આવી દશા ગઢપુરની એ દિવસે થઈ હતી એમ આધારાનંદ સ્વામી લખે છે. પણ એક બહુ દિવ્ય ઘટના બની કે એ સમયે જ્યારે શ્રીજી મહારાજે જેઠ સુદ નોમને દિવસે આ વાતની જાહેરાત કરી કે હવે હું જઈશ જ અને તમારે કોઈ મારી પાછળ આત્મઘાત નથી કરવાનો, કોઈ અનાજ ખાવાનું નથી છોડવાનું, કોઈ કોઈ પણ પ્રકારનો શોક પાડવાનો નથી, તમારે મારી પાછળ મારા કાર્યને આગળ વધારવાનું છે, આવું જ્યારે શ્રીજી મહારાજ દરેકને જ્યારે કહે છે ત્યારે સચ્ચિદાનંદ સ્વામી, એક સચ્ચિદાનંદ સંત અચરજકારી છે, મહા મોટા સાધુ અત્યંત અચરજકારી છે. બહુ તાકાતવાળા સાધુ જેને શ્રીજી મહારાજનો વિયોગ થાય અને રૂવાડે રૂવાડે લોહીના ટસિયા આવે. સચ્ચિદાનંદ સ્વામી તો છે ને, મહારાજ તો જેઠ સુદ દસમે ગયા, એ તો સીધા નોમને દિવસે રાત્રે મહારાજે કીધું આવે બધા જાઓ પોતપોતાના આસને, એટલે બધા ગયા. મહારાજ કે કોઈ રોવાનું નથી, કોઈ પ્રકારનું દુઃખ કરવાનું નથી, જો તમે કરશો તો તમારે મારે મેળાપ નહીં રહે. મારા તમને સમ છે, ચરણારવિંદ પકડાવ્યા છે મહારાજે અને સમ આપ્યા છે કે મારી પાછળ કોઈ દેહ ત્યાગ નહીં કરો, મારી પાછળ કોઈ અંજળનો ત્યાગ નહીં કરો, મારા અંગૂઠો પકડીને બધાએ વચન આપો. મહારાજે બધાને સમ લેવડાવ્યા છે. અને એ સભામાંથી સચ્ચિદાનંદ સ્વામી એક ટાઈમે ઊભા થઈને જતા રહ્યા. સચ્ચિદાનંદ સ્વામી ઊભા થઈને ગયા અને સચ્ચિદાનંદ સ્વામી ઓરડામાં જઈ અને કે તું પહેલો ધામમાં જવાનો છે ને એ પહેલાં હું જતો રહું. અને સચ્ચિદાનંદ સ્વામીએ પોતે જ પોતાના નાડીપ્રાણ આખા તોડી નાખ્યા. નાડીપ્રાણ તોડી નાખ્યા એટલે આખું શરીરની નાડીઓને આખી આમ, આ તો યોગવાળા હોય ને, યોગવાળા ખબર છે ને, આખું હલાવે ને તમે બધું જુઓ છો ને, આપણે યોગીરાજ ભગતને આખું શરીર આમથી આમ કરે, નવલી ક્રિયા કરે, એને યોગ પ્રક્રિયાથી સચ્ચિદાનંદ સ્વામીએ આખા નાડીઓને તોડી નાખી. આખા શરીરમાંથી, નાકમાંથી લોહીના ફુવારા, કાનમાંથી લોહીના ફુવારા, મોઢામાંથી લોહીના ફુવારા, બધીથી લોહી લોહી લોહીવાળું આખું શરીર આમ 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 જાણે હાવ આમ દોરડું વીતેલું પડ્યું હોય ને એવું શરીર કરી નાખ્યું. અને દેહ છોડીને અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં જઈ અને અક્ષરધામના મુક્તોને કે મને અહીં રાખશો, તમે મને અહીં રાખશો, ત્યાં સિંહાસન એમને ખાલી દેખાડ્યું મહારાજે, મને અહીં રાખશો. અક્ષરધામના મુક્તો કે રાખીશું, એટલે પછી દેહનો સદંતર સંકલ્પ મૂકી દીધો કે દેહનો ત્યાગ આવે, દેહનો ત્યાગ કરી દીધો. અને ત્યાં સભાની અંદર મહારાજના સિંહાસનની નીચે બેસી ગયા. અક્ષરધામમાં જે શ્રીજી મહારાજનું સિંહાસન છે એ સિંહાસનની નીચે જઈને સ્વામી બેઠા. અને ત્યારે ત્યાં ધામમાં સચ્ચિદાનંદ સ્વામી, અનંત અપાર મુનિઓની સભા પણ ત્યાં ભરાયેલી હતી, એને જોઈને સચ્ચિદાનંદ સ્વામી પણ ઉમંગ ભર્યા ત્યાં આવ્યા અને છાનામાના બેસી ગયા. આધારાનંદ સ્વામી આ કથા લખે છે. ત્યાં ધામમાં સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ ત્યાં પૂગ્યા જેઠ સુધી દસમને દિવસે, અને મહારાજે સીધું જ ગાદી ઉપર આમ બેઠા એવું બતાવ્યું. અને પછી મહારાજ બોલ્યા કે આ ધામમાં અમારો ચોર આવ્યો છે, કોઈ ચોર જેવો એ અમારી સામે હાજર થાય. સિંહાસનની નીચેથી ચોર નીકળ્યો, મહારાજ હું છું. અને પછી મહારાજે જે કીધું, સો દેખી હરી દીને તે હી ડારા, જાઓ દેહ મે મુનિ અબવારા, નહીં માનો જો વચન હમારા, નહીં માનો જો વચન હમારા, ભૂખતો ગે દુઃખ અનંત અપારા. જો મારું વચન નહીં માનો જા પાછો દેહમાં. અરે પણ મહારાજ મેં તો નાડી પ્રાણ તોડી નાખ્યા, લોહીના ફુવારા છૂટી ગયા છે. પહેલેથી જ પ્લાન હતો પા, આ મને એને ખબર હતી સચ્ચિદાનંદ સ્વામીને કે આ મને પાછો મોકલવાના છે, પણ શરીર જ હરખું નથી રહ્યું, તેમાં જઈને શું કરીશ હવે હું, મહારાજ નાડી પ્રાણ તોડી નાખ્યા છે મેં તો. ત્યારે મહારાજ કે, સચ્ચિદાનંદ કોઈ ડાપણ ના કરીશ, જો તારો એ દેહ બાળી નાખવામાં આવશે ને તો પૃથ્વી ઉપર એક હુક્કું લાકડાનું ઝાડ હશે ને એમાં 1000 વર્ષ સુધી તારા આત્માને રાખીશ. 1000 વર્ષ હુક્કા ઝાડની અંદર રહેવું છે કે આ
આ લોતપોત થઈ ગયેલા દેહમાં તાર જવું 6 મહિના માટે નક્કી કર, બાકી 1000 વર્ષ નાખી દઈશ, અક્ષરધામમાં તો નહીં જ રહેવા દો. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ બહુ વઢ્યા. આમાં શબ્દ કેવો વાપર્યો, સો દેખી હરિ દીને તેહી ડારા. ડારા હિન્દી શબ્દ છે, ડારા એટલે વઢવું, ખીજાવવું. અક્ષરધામની અંદર જ્યાં ક્રોધ નથી, તમે વિચારો દુર્વાસા મુનિને ક્રોધ કરાવવાનું નિમિત્ત કરવા શ્રીજી મહારાજને બદ્રિકા આશ્રમનું પ્લેટફોર્મ ભાડે લેવું પડ્યું. અક્ષરધામમાં સાપ ના કર્યો, કારણ કે અક્ષરધામમાં એ શક્ય જ નથી, પણ સચ્ચિદાનંદ સ્વામીને દેહમાં મોકલવા માટે શ્રીજી મહારાજે ત્યાં છે ને થોડો ક્રોધ કર્યો છે, થોડી ચટકી બતાવી છે, પાછો જા તું અહીંથી, નહીં તો હુકા લાકડામાં નાખીશ, હુકાઈ ગિલાનમાં. પણ એ તો વિચારો કે આ સચ્ચિદાનંદ સ્વામી કેવા હશે, આપણી આ પરંપરાના આપણા સંતો. બીજું કાંઈ આ સ્વામિયાણ સંપ્રદાયમાં આપણને કશું જ ના આવડતું હોય ને, પણ ફક્ત આવા મોટા સાધુ થયા, આવા મોટા સાધુ, આવા મોટા સાધુ, આવા મોટા સાધુ, બસ આટલું કરતા રહીએ ને તોય જય સ્વામિનારાયણ. અંતકાળે મહારાજ આવી જ જાય, ગમે તે રીતે દેહ ભલે ન પડતો, ગમે એટલી ઉંમરે ભલે ન પડતો, સીધા આપણે એ જ સિંહાસનના એ જ મુક્તની સભામાં જઈને બેસીએ. સચ્ચિદાનંદ સ્વામી તબ મુનિ ચલને કીને તૈયારી, જલ હરિ પી કે પાયે સોવારી. સચ્ચિદાનંદ સ્વામી આવા તૈયાર થયા ત્યારે મહારાજે પોતે પાણી પીધું અને સ્વામીને પ્રસાદીનું પાણી અક્ષરધામમાં પાયું અને મહારાજે કીધું તું પાછો જા, તારું લોહીવાળું શરીર એ ઢસડાતો ઢસડાતો ને આ બધા રોવેર નીચે એ બધાને જઈને કહેજો કે આજે બધા જમી લેજો અનાજ, કાલે એકાદશી છે, કોઈ ભૂખ્યો ના રહે, આ મારું વચન છે, જે અહીં જોયું છે મેં જે કીધું છે એ જઈને ત્યાં કહે. અને સચ્ચિદાનંદ સ્વામી પછી એ પાણી પી નિજ તન મે આયે તતકાલા, આપે દેખી બાત કહે કૃપાલા. જે સચ્ચિદાનંદ સ્વામીએ જોયું હતું એ જ આધારાનંદ સ્વામી કે એ જ એમને પૃથ્વી પર આવીને બધાને કીધું. આધારાનંદ સ્વામી કે ફક્ત સચ્ચિદાનંદ સ્વામીએ નથી જોયું, પણ જે સચ્ચિદાનંદ સ્વામીએ જે કીધું અને સભામાં સચ્ચિદાનંદ સ્વામીએ આવીને આ બધી વાતો કરી ત્યારે એ સભાની અંદર હું પણ બેઠો હતો. સો મે લીખે હું દેખી અહને ના, સો મે લીખે હું દેખી અહને ના, તે હું લખું છું, મારી આંખોએ જોયેલું લખું છું ભાઈ, સાંભળેલું નથી લખતો. આધારાનંદ સ્વામી કે આ ગ્રંથો જો, આની શરૂઆત તો જો, પ્રત્યક્ષ સ્વામીની એક પણ વાત અનુભૂતિ વિનાની નથી, સ્વામીનો એક પણ વાત મુક્તાનંદ સ્વામી થકી સ્વામીએ સાંભળ્યો છે, પણ મુક્તાનંદ સ્વામીને અનુભવવાળી વાતો છે. એટલે હરિચરિતનો સાગર ગજબનો ગ્રંથ છે, અને પ્રેમથી એક વખત નહીં 50-100 વખત સાંભળજો ત્યારે આ દ્રઢ થશે. તબ મુનિ ચલને સો મેં લીખે હું દેખી યહ નેના, સત્ય કરી કે સુજ્ઞ જન લેના, જેવન ઉચ્છવ શ્રી હરિ કે ભારી, દ્વાદશ દિન હિ કીને વિચારી. આ મેં મારી આંખોથી જોયેલી કથા લખી છે, આ કાંઈ મેં કોઈ આખ્યાન વિચારીને કલ્પનાથી નથી લખ્યું સ્વામી કે. અને ત્યાર પછી 12 દિવસ સુધી ભગવાન શ્રી હરિની પાછળ જમણવારનો બહુ સારો ઉત્સવ કર્યો. શ્રીહરિના દત્તક પુત્ર અયોધ્યાજીને રઘુવીરજી મહારાજ બંને યશસ્વી હતા, એમને સારા પકવાન, મોતિયા લાડુ, જલેબી, હાટા, આ બધી કેટલાય પ્રકારના પકવાનો સંતોને, વિપ્રોને અને અનેક હરિભક્તોને સારી રીતે જમાડ્યા, એ નિમિત્તે બ્રાહ્મણોને અપાર દાન આપ્યા. આ પ્રમાણે શ્રીહરિનું કારજ કર્યું, એ કારજ એવું જગતમાં પ્રસિદ્ધ થયું કે દુનિયામાં આવો કોઈ બીજો દાન આપનારો ન દેખાયો. આમાં લખ્યું છે સ્વામીએ કે જે લોકો આવ્યા હતા સૌને જમાડ્યા, ઘણી જાતના શાક બનતા હતા, 1000 ભાર જેટલી ખાંડ વાપરી, 1 ભાર એટલે 24 મણ, 1 ભાર એટલે 24 મણ એવી 1000 ભાર ખાંડ વાપરી. લો 1000 ભાર ગણી લેજો કેટલી થાય, 24000 મણ, 24000 મણ એટલી તો ખાંડ વપરાઈ, એનું માપ લખાયું છે કેટલાને જમાડ્યા હશે. શ્રીજી મહારાજનું કારજ નહીં, અક્ષરધામની તો ઓલાનું કારજ થાય. આમાં શ્રીજી મહારાજના અક્ષરધામમાં જાય, મહારાજના લાડવા ખાય, ભૂદેવ વખાણે, અરે સ્વામિનારાયણ પાછળ તો હું મોટા, અરે લાડવા ખાઈને
અમે તો કેટલા લાડવા ખાધા ને કેટલું જમાડ્યું ને કેટલું દાન દીધું, આમ બિચારે ને એ ધામમાં જાય એવું મહારાજે કર્યું. એટલી તો ખાંડ વાપરીને અનેક પ્રકારના પકવાન બને, આટલી તો ખાંડ જ વપરાય. લોટ ક્યાં ગયો? ઘી ક્યાં? તેલ તેલ તો નહીં પણ ઘી જતું મિષ્ટાન, તો ઘી કેટલું, લોટ કેટલો એ તો વિચારો. 12 દિવસમાં આટલું કર્યું. લો કરી જુઓ કોઈ, આમ આમ સર્વોપરી છે, કોઈ કરી તો જોવે. આપણા સત્સંગના આચાર્ય મહાન પ્રતાપી કહેવાય, દુનિયાના બીજા આચાર્યો કોઈ આટલા પ્રતાપી ન હતા. જેના ભાગ્ય મહાન હોય તે જ સમજું મનુષ્ય આવું સમજી શકે છે. સૂર્યોદય થવા છતાં દેખાતું ન હોય એ તો આંધળો ગણાય. જીનકે ભવંત આવહી તેહી હોત સત્સંગ, ભવ કે અંત આય બિન તરત નહ તેહી કુસંગ. જેના ભવસાગરનો અંત આવવાનો હોય, સંસારનો છેડો આવવાનો હોય એને સત્સંગ થાય છે, બીજા કોઈને ક્યારેય કુસંગ ટળતો નથી. જેને સત્સંગ થયો તેના તો અપાર ભાગ્ય છે, તે સિવાયના લોકો અભાગ્યા છે. ભલે તેની પાસે કરોડોની સંખ્યામાં ધન ભંડાર ભર્યો હોય પરંતુ એ અભાગ્યા જ છે. રૂપિયાથી ભાગ્યશાળી નથી, સત્સંગથી ભાગ્યશાળી છીએ. આપણે બધા ભાગ્યશાળી છીએ. મહારાજે આવી જેઠ સુધી 10મીને દિવસે લીલા કરી. આની અંદર અસુરો મોહ પામ્યા. ભગવાનના ભક્તોએ આને દિવ્ય લીલા સમજી. ત્યાર પછી ધર્મવંશી સંતો હરિભક્તો બધા ભેળા થયા. ગોપીનાથજી મહારાજના મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ સારભૂત સભા ભરાની. ત્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા મોટા મોટા સદગુરુઓ બેઠા છે. અને એ સમયે ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચરે એ 4 સદગુરુઓ અને બીજા ઘણા બધા સંતો બેઠા છે, પણ એમાં મુખ્ય મુક્તાનંદ સ્વામી છે. એવા મુક્તાનંદ સ્વામીને બે હાથ જોડીને પ્રશ્ન કર્યો છે, વાત કરી છે. સૌ સંતો એમ કહે છે કે જન્મ અને મરણનું ઘણું મોટું દુઃખ છે. આધ્યાત્મિક અધિભૌતિક ને અધિદૈવિક આ 3 પ્રકારના તાપ પણ સૌથી અધિક છે, છતાં બધા દુઃખો અને સંતાપોની શાંતિ શ્રીહરિના ચરિત્રથી થાય છે. કાયિક, વાચિક અને માનસ 3 પ્રકારના કર્મ છે. કાયિક એટલે શરીરથી થતા, વાચિક એટલે વાણી દ્વારા થતા, અને માનસ એટલે મન દ્વારા થતા કર્મો છે. અને ઉપર કયા 3 પ્રકારના તાપ અને જન્મ મરણનો દુઃખ આ બધું હરિચરિત્રના પાનથી નષ્ટ થાય છે અને સ્વયં અંગે સુખી રહી શકાય છે. પરિસ્થિત રાજાને જ્યારે અત્યંત દુઃખ આવી પડ્યું ત્યારે સુખદેવજી જેવા મહાત્માએ એમની ઉપર રસની પુષ્કળ વૃષ્ટિ કરી, હરિચરિત્રના રસની પુષ્કળ વૃષ્ટિ કરી. ત્યારે પરીક્ષિતને માયિક સુખરૂપ રસને તજી દીધો અને હરિચરિત્રમાં ચિત્તને પરોવ્યું અને શરીરનો ત્યાગ કર્યો. તે પરીક્ષિત રાજા કથા સાંભળીને યુગો સુધીનું અવિચલ મોક્ષપદ પામ્યા. હવે આપ મને પ્રગટ શ્રીહરિના ચરિત્રની વાત કહો. આ દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને કીધું. મુક્તાનંદ સ્વામી બહુ મહાન સંત હતા. શ્રીહરિની તિરોધાન લીલા પછી સ્વામીએ ભગવાનના ચરિત્રો કહેવા માટે સ્વામીનું શરીર 1886 જેઠ સુદ 10મને દિવસ મહારાજ ગયા પછી 1.5 મહિનો રહ્યું. એટલે મુક્તાનંદ સ્વામીએ પોતાનું શરીર મહારાજના ચરિત્રો કહેવા માટે જ રાખ્યું હોય એમ 1.5 માસ સુધી પોતાનો દેહ રાખ્યો હતો. મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાની સામું જોયું અને તેમને શ્રીહરિ ચરિત્ર સંભળાવવા માટેનો સત્પાત્ર ગણ્યા. મુક્તાનંદ સ્વામીને થયું કે આ ઉત્તમ રાજા સત્પાત્ર છે, સુપાત્ર છે, આને ભગવાનના ચરિત્રો સંભળાવવા જ જોઈએ. આવું મોટા સાધુને લાગ્યું. આપણે જ્યારે કોઈ મોટા પુરુષ પાસે જઈએ ત્યારે મોટા પુરુષને એવું થાય કે આનું મારે આત્મકલ્યાણ કરવું જ છે, આને મારે ભગવાનની વાતો સંભળાવી જ છે. આટલી મુમુક્ષુતા આપણી હોવી જોઈએ. પછી શ્રીહરિના ચરિત્રરૂપી અમૃત રસનું પાન તે સૌને કરાવવા લાગ્યા, અર્થાત શ્રીહરિના ચરિત્રને કહેવા લાગ્યા. મુક્ત મુનિ જો ઉદાર 1.5 માસ હરી પીછે રહે, તન સો રખે વિચાર, શ્રી હરિ ચરિત્ર કહ નહિત, ઉત્તમ નૃપતિ જોઈ હરિ ચરિત્ર કે પાત્ર ગની, મુક્ત મહામુનિ સોય ચરિત્રામૃત કહત ભયે, ચરિત્રામૃત કહત ભયે, ચરિત્રામૃત કહત ભયે. આવે મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને ગોપીનાથજીના મંદિરને વિશે, જે સારભૂત સભા ભરાઈ છે એને વિશે મહારાજના ચરિત્રો કહેવાનું શરૂ કરશે. એને હવે તરંગ 3ની અંદર આગળ સ્વામી લખશે ત્યારે આપણે એને સાંભળશું.
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचरितमृत सागरना प्रथम पूर्वमां उत्तम रूपनो प्रश्न कहो ए नामे बीजो तरंग समाप्त थयो। श्री घनश्याम महाराजनी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्म वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे। श्री घनश्याम महाराज।